સણોસરા દાનેવ આશ્રમને રામદેવરા સ્થાનિક સ્થિત રામદેવજી મહારાજના મોહરાની ભેટ. શ્રી નિરૂબાપુના અનુષ્ઠાને ફળરૂપે અમૂલ્ય દર્શનીય ભેટ મળ્યાના ભાવ વ્યક્ત કરતા ભાવિકો. સણોસરામાં દર્શનીય દેવસ્થાને કે મંદિરોની અંદર સ્થાપિત કે ધરાયેલા મુખ્ય ઉપકરણો બહાર ન કાઢવાની ધાર્મિક માન્યતા બહાર સણોસરાના શ્રી દાનેવ આશ્રમને મળેલી પેટીથી ભાવિકો પ્રભાવિત થઈ રહ્યા છે. અહીંયા રાજસ્થાનના રામદેવ રાહા સ્થાનિક સ્થિત રામદેવજી મહારાજના મોરાની ભેટ પ્રાપ્ત થઈ છે. 1009 દિવસના અનુષ્ઠાને લીધે શ્રી નિરૂબાપુ તો આશ્રમ બહાર પગ પણ મૂકતા નથી, તો એક જાણીતા વેપારીના સંપર્ક મુલાકાત બાદ આશ્રમના સેવકોને મોકલાયા અને ત્યાંના મંદિરના મુખ્ય વહીવટકર્તાઓ સુધી સંદેશો પહોંચાડ્યો. લાગણી અને ઈચ્છા પૂરી થાય તે અઘરી બાબત હોવા છતાં સૌએ પોતાની શ્રદ્ધા રામદેવપીરની સામે ધરી અને આ નિજ સમાધિ સ્થાનક પર રહેલા મોહરા સાથે ઉપરનું મોટું છત્ર તેમજ ઘોડા સાથેના ઐતિહાસિક દર્શનીય ભેટ સેવકોને અર્પણ કરવામાં આવી. આ દર્શનીય ઉપકારોને શ્રી નિરૂબાપુ ગુરુ શ્રી વલ્કુબાપુના હસ્તે ધાર્મિક વિધિ અનુસાર લઘુ મહંત શ્રી પ્રવીણદાસજી મહારાજ અને સેવકોના સંકલન સાથે આશ્રમના મંદિરોમાં સ્થાપિત કરવામાં આવી છે. જે મુખ્ય જગ્યા ગણાય છે અને ત્યાંની જે પ્રસાદની એક દેવી વસ્તુ આપણા દાનેવ આશ્રમમાં સંજોગોના હિસાબે ખાસ એક ચમત્કાર ગણીએ કે શ્રદ્ધા ગણીએ આવી છે, એની વિગતો અમને આપશો. અમે વિગત એવી રહેતી હતી, મારે 1000 દિવસનું અનુષ્ઠાન છે કે ડેરાબાદનો નીકળું, પછી રામાપીર અમારી પરંપરામાં હું રામાપીરને બહુ જ માનું વર્ષોથી, પણ મને એમ થતું કે રામદેવડાથી ક્યારેક કાપડનો ઘોડો અમે ગયા હોય તો લેતા આવતા હોય, ક્યારેક ફળ લેતા આવતા ને એને પણ અમે પૂજા કરતા. છેલ્લા 5-6 વર્ષથી અમે ગયા નહોતા, પણ અમારા મનમાં એવો સંકલ્પ હતો કે રામદેવડાથી કોઈ પણ વસ્તુ અમને જો મળે પ્રસાદી રૂપે, પછી ઘોડો છે તે આજીવન રહે, કપડાનો ક્યારેક તૂટી જાય ફાટી જાય પણ કોઈ આજીવન રહે એવો એને પ્રસાદી ન મળે તો અમારે પૂજામાં રાખવું. પછી અમારે રાજસ્થાનમાંથી રાજુભાઈ આવ્યા રાત્રોકાણા અને એને એવું લાગ્યું કે ના બરોબર છે આ બાપુની વાત, એટલે એને જઈને એમના ટ્રસ્ટીઓને એમના મહંતને અને વાત કરી કે સણોસરા નિરૂબાપુને અનુષ્ઠાન છે, એ અહીંયા આવી શકે એમ નથી, ઘણી ફેરી અહીંયા આવી ગયેલા છે, તો એમની ઈચ્છા પ્રસાદી તરીકે કંઈ આપવું છે. ત્યારે કહ્યું બાપુના કોઈ પણ માણસોને વેકલો આપણે પ્રસાદી તરીકે જે આપણે 17 છે નાનો ઘોડો કાંઈ પણ આપશું. અને એ વખતે પ્રસાદી રૂપે અહીંથી અમારે 5 જણા સુરતથી અહીંથી બધા ગયા, 10 જણા નહીં ગયા, એટલે એને કીધું કે પ્રસાદી રૂપે ઘોડો અથવા 17 આપ્યું, એટલે બધાએ કહ્યું કે બાપુ એ તો ઘોડો અને 17 આપવા માંગે છે, બીજું કોઈ વસ્તુ નહીં. મેં કીધું રામાપીર બાપાનો કોઈ સાંધીમાં ફોટો હોય કોઈ પ્રસાદી રૂપે નામ એવો તો એ કાંઈ મળી શકે, ત્યારે કે ના ના. પછી અમારે સેવક કીધું કે આ રામાપીર નો મોરો છે એ મળે જ નહીં, તે કે 1 કરોડ રૂપિયા જો ને તોય ન મળે, કારણ કે તો સમાધિ પર વર્ષોથી છે. એટલે શશિકાંત દવે, જીટીવી ન્યૂઝ, નોંગળ વદર.